તમે કોઈ પણ દેવી દેવતાઓની સેવા કરો, મૂર્તિઓ, બીજી મૂર્તિઓ પૂજો, એના કરતાં ઘેર જીવતા મા બાપની સેવા કરવી એ ખૂબ મહત્વનું છે. એના લીધે એ જ ભગવાન છે. હું તો એવું જ માનું કે માતા પિતા જ આપણા ભગવાન છે. શ્રવણ જેવા સંતાન જીવિત પિતાની મૂર્તિ બનાવીને કરે છે પૂજા. બનાસકાંઠાના ખેડૂત પુત્રની અનોખી માવતર સેવા. આજના આધુનિક કાળમાં જ્યાં લોકોને માતા પિતા પાસે બેસવાનો પણ સમય નથી અને કેટલાક લોકો એવા પણ છે કે જેઓ તેમની વાતોને સાંભળવાની પણ તસ્દી લેતા નથી, ત્યારે આ જ કળિયુગમાં કેટલાક એવા પણ લોકો છે કે જેઓ ત્રેતાયુગના શ્રવણની યાદ કરાવે છે. આજે બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું ચડોતર ગામ સોશિયલ મીડિયા પર હાલ આ ગામ ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ છે ખેડૂત પુત્રની માવતર સેવા. ચડોતર ગામમાં રહેતા બે ભાઈઓ માતા પિતાનું નામ અમર કરવામાં એક ડગલું આગળ વધ્યા છે. હસમુખ અને કિરણ બંને ભાઈઓએ ભેગા મળીને તેમના પિતા રાયસિંહભાઈની આબેહૂબ મૂર્તિ તૈયાર કરીને પોતાના ઘરની બહાર સ્થાપના કરી છે. પિતાને ભગવાન માનતા બંને ભાઈઓ દરરોજ પિતા અને તેમની પ્રતિમાની પૂજા અર્ચના કરે છે. ખેડૂત પુત્રે પિતાની મૂર્તિ બનાવવામાં 4 લાખ જેટલો ખર્ચ કર્યો છે. આ પ્રતિમા બનાવવામાં 6 મહિના જેટલો સમય લાગ્યો છે. વિડીયોમાં તમે ખેડૂતને તેમની પ્રતિમા સામે બેસેલા જોઈ શકો છો. અમદાવાદ એક સંતની મૂર્તિ જોઈ હતી, ધર્મેશ ભગતની. એ મૂર્તિ જોઈને મને એવો વિચાર આવ્યો કે મારા બાપાની આવીને આવી મૂર્તિ બનાવી, એના જેવા સેમ ટુ સેમ જ એવી મૂર્તિ બનાવી. એટલે પછી અમારા બધા કુટુંબો અને અમારા ઘેર બધાને પૂછી અને પછી ઉદયપુર અમને એક ભાઈને કીધું કે ઉદયપુર સારામાં સારી મૂર્તિ તમારી બનશે. એટલે અમે અહીંથી મારા ફાધરને લઈને મારા બાપાને લઈને અમે ઉદયપુર ગયા. ઉદયપુર જઈને અમને એ કારીગરને પૂછ્યું, કીધું મારા બાપાની આવીને આવી મૂર્તિ મારે બનાવી છે, એમ કે કાયમ માટે આપણે યાદગીરી રહે અને આપણા ઘેર એને જીવતા જીવ એ રે જોઈને જોઈએ એમ કે આવી એમ કે મૂર્તિ. ભાઈ મર્યા પછી તો તમે ગમે તે કરો તો એ શું કામનું. એટલે ભાઈ મારો એવો વિચાર આવ્યો એટલે હું ત્યાં મૂર્તિ બનાવી. એટલે 6 મહિનામાં મૂર્તિ બનાવીને તૈયાર થઈ. સંતાનોની આવી માવતર સેવા જોઈને માતા પિતાને ગર્વની લાગણી થઈ રહી છે. ખેડૂત રાયસંગભાઈને તેમના સંતાનોએ સમગ્ર દેશમાં યાત્રાઓ પણ કરાવી છે. બંને ભાઈઓ દર વર્ષે ગામના લોકોને જમણવાર પણ કરાવે છે. જીવતા મૂર્તિ બનાવી છે તો તમે જોઈ જો, અને મર્યા ચડી તો ગમે તે કરે તો હું તો ન જોઉં. તે પછી મને ઉદયપુર લઈ ગયા અને ઉદયપુર લઈ જઈને આ મૂર્તિ બનાવરાવી અને મૂર્તિ ત્રણથી ચાર લાખનો ખર્ચો આવ્યો. તે ગયા પછી ઘેર અમારે મોટું જમણ કરી દીધું. અમારો 10 ગોમાનો જલ્લો જમાડ્યો, તે 10-11 હજાર વસ્તી જમાડી અને ફેર આ જે એના ચેડી બીજા વર્ષે આ મૂર્તિ મેલી. તે મને ખૂબ ખુશ છું અને મારા છોકરાઓ આવા મળ્યા એટલા મૂર્તિ બનાવીને કહ્યું આમ તો કોણ બનાવે. કંઈક દીકરા હશે તે વિદેશ જતા રહી માવિત્રને મેલી અને અમારે દીકરા એવા છે ને બહુ એવી છે, તે અમારી સેવા ખૂબ જ કરી છે અને બાપાની મૂર્તિ મેલી છે તે અમને ખૂબ આનંદ છે. આ વિડીયો એ લોકો માટે બોધપાઠ સમાન છે કે જેઓ તેમના વૃદ્ધ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દે છે અથવા તો તરછોડી મૂકે છે. સોશિયલ મીડિયા પર કળિયુગના શ્રવણ કુમારની ખૂબ ચર્ચા છે અને લોકો કળિયુગમાં પણ શ્રવણ કુમાર જેવા પુત્રને જોઈને ખૂબ પ્રભાવિત પણ થઈ રહ્યા છે અને ઘણા લોકો આ વિશે જાણીને ભાવુક પણ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.